નસવાડી તાલુકાના વધાજ ગામે 8મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. વિવિધ સરકારી વિભાગની અરજીઓ સ્થળ ઉપર નિકાલ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વઘાજ ખાતે તાલુકા વિકાસ અધિકારી SJ ચૌધરી તેમજ વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત દંડક ચેતન મેવાસીના અધ્યક્ષસ્થાને 8મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં હાજર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના 8મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી કચેરીઓના વિવિધ વિભાગના અધિકારીઓની હાજરીમાં આવેલ અરજીનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો છે. આ પ્રકારે પ્રજાના પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ કરવાના સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો, ત્યારે ચાલુ સેવા સેતુ કાર્યક્રમમાં વઘાજ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ એ આવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ST બસની સુવિધાને લઈ રજૂઆત કરી. વઘાજ ગામે હાઈસ્કૂલમાં આવતા 70થી વધુ વિદ્યાર્થીઓને બસની સુવિધા ન હોય કલાકો સુધી બસ સ્ટેન્ડ ઉપર ઊભો હોય છે. મોડી રાત સુધી પણ વિદ્યાર્થીઓ ઘરે પહોંચી શકતી નથી તેવી ધારદાર રજૂઆત કરી સેવા સેતુ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ લેખિતમાં ST ટ્રાફિક કંટ્રોલરને અરજી આપી રજૂઆત કરી હતી. હવે એ જોવું રહ્યું કે સેવા સેતુ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કરેલ રજૂઆતનું શું પરિણામ આવે છે. અલ્લા રખા પઠાણ, JDS TV, નસવાડી.